વાત કરવાની છે ત્રાંબાવટી નગરીની. રાજા રૂપસિંહ રાજ કરે. રાજ સુખી જીની પ્રજા સુખી પ્રજવાડું હિરણ કિલો ત્રાંબાવટી નગરી ની અંદર રાજા રૂપસિંહ રાજ કરે. રાજ સુખી પ્રજા સુખી રજવાડું હિલો કિલો. રાજા રૂપસિંહ ને બે રાણી મેનાવતી ને જેજાવંતી. મેનાવંતી નો બાળપરી અને જેજાવંતી ના દાનશન ને માનશન. સમય બને રાજા રૂપસિંહ શિકારે જાય એક દિનો સમય બને રાજા રૂપસિંહ શિકારે જાય છે. શિકારી ભિખારી ભિખારી કેટલા ઘર રખડે એનો કોઈ હિસાબ હોય નહીં. શિકારી કેટલા વન રખડે એનો કોઈ હિસાબ હોય નહીં. સાગવન સિસમ વન સુડાવન સોપારી વન કાગાવન આવા હાથ વન વાટીને કજાળી વનની માઇલ પાસે તારે છે. રાજા રૂપસિંહ વિચાર કરે ક્યાંય રાત વિસામો કરવો જોઈ ગયા છે. એ ઘોર જંગલ ની માલિપા આલિશાન વડ જોયો. વડ ના ફરે ઘોડો બાંધી અને રાજા રૂપસિંહ વડ માથે સડી જાય છે. રાજા રૂપસિંહ રીસને ભાળી ડરવા લાગે છે. રીસડો બોલે હે રાજન બીક રાખીશ નહીં કહેશે. હોને મારવી પણ હોનો પાલન હાર કોઈ દી મારવી નહીં. રીસડો વડ માથે સડી રાજા રૂપસિંહને ઘણો દિલાસો આપે છે. વિચાર કરે મારી દ્વયમ વેળાયું રીસડો બોલે રાજા રૂપસિંહ દિશો ની ગણ દિશો ની પણ આ જંગલ ની માલિપા મારે અને શ્રીલંકા ને હાથ હાથ પેઢી ના વ્યાર છે કે છે. આવી વાત કરતા કરતા ધીરે 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 રાત હાલી જાય છે. મધરી રાતું ભાંગી ગઈ એ મધર રાતું ભાંગી ગઈ.
રાજા રૂપસિંહ પણ થાકેલા છે, રીસ પણ થાકેલો છે. રીસડો બોલે, હે રાજા રૂપસિંહ, નિંદર ના ઝોકા આવે છે કે છે, આ મારી જટાયુ લઈ આસપાસ ડાળે બાંધી દે અને મારી સાચી માથે બેહી જા બાપ. રીસડાની જટા લઈ ડાળે ડાળે બાંધી રાજા રૂપસિંહ સાચી માથે બેહેશ. આ રીસડો નિંદ્રાવશ થાય મધરાત ભાંગી જશે એવા સમયમાં સિંહ લંકો આવ્યો. શ્રીલંકો બોલે, હે રાજન, એ રીસ સવાર નો પોર થશે કે તને મારી નાખશે કે છે, પણ એ રીસ ને મારે હાથ હાથ પેઢીના વ્યાર છે. એક વાર એને જો હેઠો પાડ તો એને ઉપર પાછો નહીં આવવા દઉં કે છે. આ શ્રીલંકા ની સાચી વાત છે કે છે, કેર માંથી કટાર કાઢી એક બાજુની જટાયુ કાપીને હાથમાં રાખી બીજી બાજુની જટાયુ જ્યાં કટાર મારે રીસડો હેઠે આવે છે. રીસડો જ્યાં જમીન માથે પડે શ્રીલંકો થાપ ફેંકી દે છે સાચી માથે. રીસડો ખડખડાટ હસવા લાગ્યો. શ્રીલંકો વિચાર કરે, હે રીસ, તારે મારે હાથા ફેટીના વ્યાર, તને ખબર છે કે હું તને મારી નાખીશ, તોય છતાં તને દાંત શેના આવ્યા કહેશે, હસું શેનું આવ્યું. રીસડો શ્રીલંકા ને વાત કરે, હે શ્રીલંકા, મને મારી વાતનું હસું આવ્યું, તારે મને મારી નાખવું હોય તો મારી નાખજે, ના તું વાત કર, તને જઈ વાતનું હસું આવ્યું. આવી વાત કરતા વાર લાગે શ્રીલંકાનો પંજો ઢીલો પડ્યો. રીસે સોંટ મારી વડવાયું ચાલીને પાછો વડ માથે સડી ગયો. બીશો નહીં કહેશે, હું નિમાધારીશ, હું તમને મારીશ નહીં, પણ હેઠા ઉતરશો તો શ્રીલંકો તમને મારી નાખશે કહેશે. કારણ કે કડવા મીઠા કોઈ દી ન હોય, લાખ દાણ વાટે તોય લીમ, પંડવાઢી પથારીયું કરો તો નરાય એનું છોડે નહીં નીમ, લીમડો ગમે એટલો વાંટો તોય મીઠો થાય નહીં કહેશે. રાજા રૂપસિંહ ના ઘોડા ને મારી અને શ્રીલંકો વ્યો જાય છે. રીસડો બોલે, હે રાજન,
પગ પાળા આ જંગલની માલપા તમે જાશો તો તમને નાના નાના જનાવર મારી નાખશે, વાઘ વરુ કોઈ દીપડા, પણ આ મારી જટા ઝાલી મારી પીઠ માથે બે દાવ હાલો તમારી ત્રાંબા વટી નગરીની અંદર મેકી દઉં કે છે. હે રાધા રૂપસિંહ હવે ઉતરી જાવ કેસે. રાધા રૂપસિંહ ઉતરે પણ પેલાના માણસો કોઈનું લોણ નતા લેતા, કોઈનું એહસાન લેતા નતા. હે રીસ, તે મારી માથે વિશ્વાસ કર્યો અને મને આટલો હાંચવો, તો છતાં મેં તારી માથે વિશ્વાસઘાત કરી, મને ખરાબ દે કે વધારે લપ કરે એટલે રીસ બોલે છે. હે રાજન, મને વિશ્વાસ ને વેડ્યો, તને વિશ્વાસ મતલ લાગશે. હું રીસડો હુતો હદ કરી મતી ફરી માનવી તણી, મને વિશ્વાસ ને વેડ્યો હશું તો તને વિશ્વા મંત્ર લાગશે. જા કે રાજા રૂપસિંહ રાજમાં આવીને હુકમ કરે છે કે આપણા રાજની માલપા કોઈ દેવી દેવસ્થાનનું મંદિર રહેવું ન જોઈએ, કે ખોદી નાખ્યા જાઓ. એક કેતા એકવી ઉભા થાય, દેવી દેવસ્થાનના મંદિર ખોદી અને બહાર નાખી દેવાનો હુકમ થયેલો. માં પાવાની દેવીનો મઢડો જ્યાં ખોદવા જાય, મેનાવતી વિલાપના કરે. હે રાધા રૂપસિંહ, હે સ્વામિનાથ, એ આપણી કળની દેવી છે, કે છે આપણો કળનો શ્યામ છે, એને સાકારો દેવાય નહીં. મેનાવતી ઘણી સમજાવે પણ રાજા રૂપસિંહ સમજતો નથી. રાજા રૂપસિંહ વાત કરે, આજથી આ મેનાવતી અણ માનીતી, આને નોકો કોટડો આપી દો કે છે. મેનાવતી બાળપરી નોખા કોટડે જાય, હરાપ લાગ્યા, આંખ નો અંધાપો આવ્યો, ડીલે કાળા કોટ નીકળ્યા. દુઃખ નો કોઈ માપ રહ્યો નહીં, એ દુઃખ નો કોઈ માપ રહ્યો નહીં, સુખિયા માથે દુઃખ પડ્યા, મેરી વિહામ લ્યો રે.
કારણ ધર્મની હવા ફરે એટલે ભોમાંથી ભાલા ઉભા થાય છે બાપા. દિવસ જાય તાર રાત જાતી નથી, રાતો જાય દિવસ જાય નહીં, દુઃખ નો કોઈ માપરિયો નહીં. મધરી રાત નો સમય રાજા રૂપસિંહ સુતા સુતા વિચાર કરે છે. વિચાર કરતા કરતા આંખ ઝપો થયો, નિંદ્રાવશ થાય એટલે સપનું આવ્યું અને સપનામાં અજબ ઝાડવું બતાવે છે. બાળનાથ બાબો બાળ ગોપાળ બની નાસ્તા હોય એવું સપનું જોયું. સવારનો પોર થાય, બોળ હાકના રસપૂત ભેગા થાય, હવામાન કહુંગો ભળાયતા આંગળી આંગળી ભાગ આવે, હવામાન ફૂલડા વેકાયતા પાકડી પાકડી ભાગ આવે. દેવ ડાયરા જેવો ડાયરો ભરાણ, એ ડાયરાની માલપા રાજા રૂપસિંહ આવી બિરાજમાન થાય છે અને હુકમ કરે છે કોઈ અજબ ઝાડવું લાવી દે. એને અડધું રાજ અર્પણ કરી દઉં કે ત્રાંબા પત્રે લેખ કરી દઉં. સભામાં બેઠા હોય છે દાનસંગ માનસંગ વિચાર કરે, હે ભાઈ દાનસંગ, આપણા બાપુને આખી અંધાપો ગળે કાળા કોટ નીકળ્યા છે એટલે ગાંડાની જેમ કરે છે, કે છે છેડે સીમાડેથી કોઈ અજબ ઝાડવું લઈને આપશે તો અડધું રાજ લઈ જઈ શકે છે. સોનાનો ટકો પાંદનું બીડું ફરવા મળ્યું રે 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 રે. કોઈ અજબ ઝાડવું બતાવે એને અડધું રાજ અર્પણ કરવું કે છે. દાનસંગ માનસંગ વિચાર કરી સોનાનો ટકો પાનનું બીડું જીલે છે, અમે અજબ ઝાડવું લાવી દઈશું કે છે, કશોય વાંધો નહીં કે છે. શોભતા ઉતારી શોભતા પહેરી લીલાગર ઘોડિયું લઈ દાનસિંહ માનસિંહ હા બધા આપના સપના માટે હાલી નીકળે અદબ ઝાડવું ગોતવા. અણ માનીતી નો બાળ પરી ગામની બહાર ઓરડો, બાળપરીને ખબર પડે બાપના સપના માટે બાપના ઓહોર માટે દાનસંગ માનસંગ છે એટલે બાળપરી વાત કરે, હે માતાજી, પોતાની માને વાત કરે છે કે મને રજા આપો બાપના ઓહોળ માટે દાનસંગ માનસંગ જ્યાં અને હું નહીં જાઉં તો મને મ્યાણું રહેશે કે છે. તને રજા આપું પણ
દાનસિંગ ને માનસિંગ ને જેવા મેં મારા કરીને રાખ્યા છે એવા તું તારા કરીને રાખ તો જા કે છે. બાળપરી વાત કરે હા બોલો ને મારી માતાજી મન રજાયું આપો મારા માડી દયા મારા માડી દયા બધવા દાનસિંગ ને માનસિંગ જ્યાં છે કે છે મેના વતી રજા આપે. હે બાળપરી આપણી ઘોડા હારમાં કાળો રિસાવળ ઘોડો રહ્યો એ લઈ જાય છે બાપ જા કે છે તારું કામ સત્ય થશે. બાળપરી કાળો રિસાવળ ઘોડા હારમાંથી કાઢી રિસાવળ માથે પલાન માંડે મારી પવાઈ ઘોડા હારમાં જઈ કાળો રિસાવળ ઘોડો કાઢી અને ઈ ઘોડા માથે પ્લાન માંડી અને બાળપરી બાપના સપના માટે હાલી નીકળે છે. સમય લે જાતા વાર લાગે નહીં થોડોક સમય જાય એટલે દાનસિંગ માનસિંગ ને ભેગો થઈ જવા આવે. દાનસિંગ પાછું વળીને જોવે એટલે બોલે ભાઈ માનસિંગ આ ડાભોડિયું આપણી વાંહે આવે છે કે બાળ ફરી આપણી વાંહે આવે છે આપણામાંથી ભાગ પડાવશે કે છે. દાનસિંગ બોલે ભાઈ માનસિંગ આગળ હાલ કે એને આપણે ગમે એમ કરી એનું કોટું કરી અને મારી નાખશું કે છે. બાળપરી ભેગો થાય દાનસિંગ માનસિંગ ને વાતો કરે મારા ભાઈ બોરી બાપના ઓહડ માટે તમે બંને આવ્યા ભલા માણસો મને વાત કરી હોત તો હું આ ના આવત કે છે. ભલા માણા આ શેઢા સીમાડે ક્યાંય અદબ ઝાડવું મળે એટલે લઈ અને મેં વ્યાહ આવશું એમાં શું બધાનું કામ હતું કે અઘોર જંગલની માલપા સમય વિયોજાય છે. સાંજનો સમય થયો રાત વિસામો કરવાનું નક્કી કરે છે. એક એવી સરસ મજાની જગ્યા આવી ઘોડા ઉભા રાખી અને રાત વિસામો કરવાનું નક્કી કર્યું. દાનસિંગ માનસિંગ બોલે હે બાળપરી પહેલા અમે નિંદ્રાવસ્થ આવી અને તમે પોરી ભરો કે છે. અઘોર જંગલની માલિકા ત્રણેયને એક સાથે સુવાય નહીં નકે કોઈક જનાવર આપણી ઉપર હુમલો કરશે કે છે. અને પછી તમે નિંદ્રાવસ્થ થાજો અમે પોરી ભરશું કે છે. બાળકરી બોલે એ મારા બધીઓ બાળપરી બોલે તમે હુઈ જાઓ કે હું મારી ભરું છું. મધરી રાત ભાંગી ગઈ રાતનો સમય થાય રાતનો ત્રીજો પોર થયો એટલે બાળપરી વિચાર કરે ભાઈ દાનસિંગ ને માનસિંગ હવે ઘડીક તમે જાગો કે છે અને હું આંખ ઝપો કરું.
બાણ સંગ તલવાર સંડવી બાળ પરીને મારવા જાય એટલે માનસિંગ ના પાડે છે, ભાઈ આપણે સુલેવા પાપ લેવું છે કે છે, અને હું તો મેકીને આપણે વ્યાજ આવી અને નક્કી કોક જનાવર મારી નાખશે કે છે. ઘોર જંગલ ની માલી પા બાળપરી ઘોર નિદરા માં હું તો મેકી દાની સંગ માન સંગ હાલતા થાય. દાનસિંગ માનસિંગ લીલાગર ઘોડીઓ માથે પ્લાન માંડી અને હાલતા થઈ ગયા. સવારનો પોર થાય સૂર્યનારાયણની જ્યાં કિરણો પડી બાળપરી જાગે છે. ઉભો થઈ બાળપરી વિચાર કરે મારા બધીવા મને મીકી આલ્યા જ્યાં, કારણ કે હું થાકેલો હતો, મને જગાડ્યો હોય છે પણ હું જાગ્યો નહીં હોય એટલે મને મેકી લીયા જા હમણે ભેગો થઈ જઈશ કે છે. વિસાવળ ઘોડા માથે પ્લાન માંડી બાળપરી ઘોર જંગલ નો માર્ગ હાયો રી હા હા કરે તા પાછો ભેગો થઈ જવા આવ્યો. માનસિંગ પાછું દાફરી મારીને જોવે, ભાઈ ધાનસંગ હું તને કહેતો હતો કે આને મારી નાખવા દે, કે છે આ ડાભોડિયું આપણો હાગો મેલશે નહીં કે છે, કઈ વાંધો નહીં આગળ આવવા દો કે આપણે બાળફરીને મારી નાખ. અને વિસામો લીધો. દાનસિંગ ને માનસિંગ બેઠા છે, એક બાજુ બાળપરી બેઠો છે. ધુતારા ઠગારાના ઘેરેથી ઈ બૈરા પાણી ભરવા આવે છે. જ્યાં રાજના કુંરવ કુંરવ માથે નજર કરી ઉતાવળા પગે ઘેરે જઈ અને ધુતારા ઠગારાને વાત કરે કે અહીંયા શું બેઠા છો, તળાવની પાળે કોઈ રાજના કુંરવ આવ્યા છે, લાખ લાખનો પોશાકના હવા હવા લાખના ઘરાણા કાંઠા તમામ પહેર્યું છે કે છે. લાખ લાખની ઘોડિયું હવા હવા લાખ ના જ ને પોશાંગ છે, ઘરણા ગાઠા નો કોઈ પાર નથી. ધુતારો ઠગારો તળાવની પાળે આવે. દાનસંગ માનસંગ ને પૂછે કઈ નગરીના રાજા છો કે છે, શું તમારું નામ છે? દાનસંગ માનસંગ બોલે, ભાઈ ત્રાંબાવટી નગરીની અંદર રાધા રૂપસિંહ રાજ કરે છે. રાધા રૂપસિંહના માનિતી નામે દાનસિંહ ને માનસિંહ સિંહ કહે છે. ધુતારો ઠગારો વાત કરે એ મારા રાજવીર રૂપસિંહ બાપુ આવે એટલે અમારા ઘરે આવ્યા સિવાય જાય નહીં, અને તમે ઠામકી હગવટ પડી મૂકી કે છે. આવી વાત કરી દાનસંગ ને માનસંગ ને મહેમાન ગતિ કરવા ઘેરે લઈ જાય છે. બાળ પરીને તળાવની પાળે વાઇટ જોતો મૂકી દાનસંગ માનસંગ ધુતારા ઠગારાની હારે ધુતારા ઠગારાના ઘેરે જાય. નાગર મોથુના પાણી મેકી નવરાવી ધોરાવી 32 ભાતના ભોજન પીરસી જમાડી
ઢોલિયો ઢાળી મુડા હાથ ગાટલું નાખી ગાટલા માથે બિરાજમાન કરી અને ધુતારા ઠગારાએ સોપાટ્યું માંડી. આ શેની રમત છે? કેસે કે આ મર્દાનજી રમત છે, મરદ માણા હોય રમી હકે, આમાં કાયરના કામ નથી. કેસે એક જ રમત રમવી છે, દાનસંગ માનસંગ ગમે એમ તો રાજના ઘોરો અમારે રમવું છે. કેસે કે તરા ત્રાંબા પત્રે લેખ કરવા પડે કે કેવા કે જો અમે હારવી તો અમારી માયા મિલકત અમારી ઘરવખરી બધી તમારા ખાતે, તમે વેકો ત્યાં અમારે વેકી જવું. કેસે અને જો તમે હારી જાઓ તો તમારી લીલાગર ઘોડિયું આ પોશાંગ અમારા ખાતે, અમે વેકવી યા તમારે વેકી જવું પડે. કે બોલે મારે કબૂલ મંજૂર છે કે જ્યાં બાપ તરે લેખ કરો ને ત્રાંબા પત્રે લેખ કરી સોપાટ્યું નાખવાનો ટેમ થાય. ધોતારા ઠગારાની બે દીકરીઓ કમળાવંતી ફોલવંતી સોળે શણગાર સજી અને એક દાનસંગ પાંચે આવીને બેઠી, એક માનસંગ પાંચે આવીને બેઠી. જ્યાં નજર બદલાણી તા હળવી પડેલે તોય અવળા કરી નાખ્યા અને દાનસંગ માનસંગની હાર થઈ. શોભતા ઉતારી શોભતા પહેરાવી બાળપરી ઘણી વાટ જોયે પણ દાનસંગ માનસંગ આવતા નથી. બાળપરીએ વિચાર કર્યો, મારો જૂનો પોશાંગ કદાચ દાનસંગ માનસંગ ને શરમ લાગી હશે. કેસે એટલે મને મેકી અને એ વ્યાજ જ્યા કેસે હમણે ભેગો થઈ જઈશ. પાળ કરી ઘોડા માથે પ્લાન માંડી અને હાલતો થઈ જાય છે. અઘોર જંગલ ની માલી પા બાળ પરી સાવળ ઘોડા મત પ્લાન માંડી હલો ગાય રી 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 રી. ધીરે 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 સમય હાલ્યો જાય છે પણ દાનસંગ માનસંગ નો કોઈ વાવડ મળતો નથી, અદબ જાળવાનો કોઈ વાવડ મળતો નથી. આઠ આઠ દિના દાંતન ભેળા થયા વાહોન પેટ એક બની ગયા દુખનો કોઈ માપરિયો નથી રે રે. બાળપરી વિચાર કરે મરી તો એમ જણાયું. દાનસંગ માનસંગ મળતા નથી, અદબ જાળવું મળતું નથી અને હવે પાછો રાજમાં જવાય નહીં. કેસે એના કરતા મરી જવું સારું. ત્રાંબાવટી નગરી ની અંદર બાળપરી ની માં મેનાવતી પોકાર કરતી હોય છે. હે માં પાવાની દેવી, કહેશે મારી ઓશીએ મુડ્યું નો માલવી મટી શનિ મારી પાવાની દી. નબળો નિહા કો એ મે નાવતી નો તલબ હમો લાગે મારી પાવાના રાજની દીરી વાય મરી દુખિયા પોકાર ની હાબળ નદી
મરી પાવાના હિલયા રાજની દેવી મેલાવતી લો પોકાર કાનો કાન હાબળી દી હાબળી દી હાબળી દુખિયાની દુખ ભદણી મરી દોલ મરવાનો ભાગ્યો સપને આવી ભીરી મારી મેલાવતી ખમા મારા બાળકરીને જાજી ખમાયું બાપા મરી પાવાની તારી હટું થઈ મને જેવટો મિલ્યો અરે મને કાળા ઓરડાના હુકમ થયા મરી પાવાની તને જાજી ખમાયું
ભવાની દેવી વારે આવશે. માં પાવાની દેવી સાજે ખમાયું કરે છે બાળ પરીને. હે બાળ પરી, આવું શું સંકટ આવ્યું કહેશે? બાળ પરી વાત કરે, માતાજી દુઃખનો કોઈ માપ લ્યો નથી. મારા બાપ ના સપના માટે અદબ જાળવું પોતા આવ્યા છીએ, પણ અદબ જાળવું મળતું નથી. કેસે દાનસેન ને માનસેન મળતા નથી, એટલે મને એમ થયું કે આના કરતા મરી જવું સારું. રામાવટી નગરી ની અંદર મારો મઢડો હતો, પણ રાજા રૂપસિંહે રાવણી કરી અને મારો મઢડો ખોદી નાખી દીધો. મને સાકારો મળ્યો છે, પણ મારી બોલીનું પાલન તું કરી હે કેવું હોય તો તારો ધણી બનવું કહેશે, અને તને અદબ જાળવી મેળવી આપું. તારી બોલી
તારા બસ કે મેરી પવાની તારી બોલી મારા બસ કે જ્યાં સુધી ત્રાંબાવટી નગરી ની અંદર તારો મઢડો બનાવી નવરંગો માંડવો નાના નાખું ત્યાં સુધી હું ઘરવાસ નહીં કરું કે અદબ ઝાડવે જવું હોય અદબ ઝાડવું એટલે કોઈ જંગલમાં ઝાડ નથી કેસે, અદબ ઝાડવું એટલે શેષ નાગની દીકરીઓ છે, પણ અદબ ઝાડવું આપણે મેળવવું હોય તો એની આડી સ્વાક્યું છે કેસે, બાળનાથ બાવાની સ્વાક્ય છે, એ બાળનાથ બાવા પાસે જવું પડે કે આ બાળનાથ બાવાનો 12 વર્ષનો તપ છે કે છે, કાલ સવારમાં એની સમાધિ ઉગડે એટલે એની સેવા કર અને કહે કે કાળા માથાનો માનવી માંગે તથાસ્તુત છે કે વચન લીજે કે મારે અદબ ઝાડવું જોતું છે કે છે, સવા શેર ગાંધેની સલમ ભરી ખેરના ઇંગારા સડાઈ બાળનાથ બાવાના હાથમાં આપે છે, જ્યાં બાળનાથ બાવો શટ મારે એટલે એને રૂમે રૂમે દીવા ત્યાં અને કીધું કે કોઈ કાળા માથાનો માનવી હોય એ માંગે એ તથાસ્તુ છે, એટલે બાળફરીએ કોલ લઈ અને બાળનાથ બાવા પાસે માંગ્યું મારે અદબ ઝાડવું જોઈ કે છે, અદબ ઝાડવું શેષ નાગની દીકરીઓ છે કે છે, ઇન્દ્રની અપચરાયું છે, પણ મારી પાસે હજે વામંતર અને મરણ ગુપ્તિ અને એક આગળ જઈશ એટલે લટુડિયા બાવાની સ્વાકી આવશે, એની પાસે રઘુનાથનો પારો છે કે છે, હું કહું એમ કર તો તને અદબ ઝાડવું મળે, મરણ ગુપ્તિ સંત્રી અને હજેવા મંતર આ ત્રણ વસ્તુ લઈ અને લટુડિયા બાવા પાસે જા અને એને મારી ઓળખાણ આપજે, તને રઘુનાથનો પારો આપશે અને એ પારો લઈ એક કુંડામાં પાણી નાખી એ પારાનો સોલ પાડજે એટલે એનું કઢિયલ દૂધ બનશે, અને દરિયાને બેટની અંદર શેષનાગનો રાખડો છે, શેષનાગનો મહેલ છે, અહીંયા બારી કુંડું મૂકી અને તું વડના પોલમાં જતો રહેજે, એ દૂધ પીશે એટલે એને અમીનો ઓટકાર આવશે અને પછી કહેશે કે કોઈ કાળા માથાનો માનવી માંગી થતા શું છે, એટલે કોલ લઈ લીજે કે
લટુરિયા બાવાને ઓળખાણે આપે રઘુનાથ નો પારો લઈ એક ગુંડું ગોતી માલપા પાણી નાખી પારાનો સોલ કરી ઘડિયલ દૂધ બનાવી શેષનાગના રાફડે મેકી અને વળના પોલમાં ગીરી જાય છે. શેષનાગ ને નીકળવાનો ટેમ થાય દૂધનું કુંડું ભળી શેષનાગ પીલાય શેષનાગ નહીં નીનો ઓટકારી આવ્યો કોઈ કાળા માથાનો માનવી હોય માંગે ફાસ ચૂકશે. બાળપરીએ કોલ લીધો અને પછી કીધું, હે બાપુ તમારી દીકરીઓ હારે મારા લગ્ન થવા જોઈએ કે છે, મારે અગર ઝાડવું જોતું છે. ધન માંગ રાજ નારદ વાડા માંગી લે અમારા બાળપરી બીજું તને ફાવી માંગી લે કે છે. બાળપરી વાત કરે, હે બાપુ તો તમારો બોલ જો અને મારો કોલ જો કે છે. શેષ નાગ બોલે અમારા બાળ પ્રિય મારો કોલ જાય નહીં મારો બોલ જાય નહીં, પણ આ વાત હું તને કાલે આનો જવાબ આપીશ કે છે, એ કશો વાંધો નહીં. શેષ નાગ પોતાના મહેલે વિચાર કરે મારી દયામ વેળાનો ભાગ્યો નાગ વિચાર કરે છે. બેઠા બેઠા એવા સમયમાં ચારેય દીકરીઓ ઇન્દ્રના ઘરની અપેક્ષાયું રથડો લઈને આવે. શેષનાગ હામું નજર કરે, બાપુજી આ નૂરઝંખા થઈ અને ઉદાસ કેમ બેઠા શકે છે? એક કાળા માથાના માનવીને મેં વચન આપ્યું છે અને વચનનું પાલન થાય એવું નથી કે છે. ચારે દીકરીઓ બોલે, બાપુજી કેવું વચન આપ્યું છે અમને વાત કરો કે છે, અમે પાલન કરી દઈશું. વાત કરતા વાર લાગે. શેષનાગ બોલે છે, હે બેટા કાળા માથાના માનવીએ તમારો હાથ માંગ્યો છે કે છે. ચારે દીકરીઓ વાત કરે, મારા બાપુજી અમારે કબૂલ મંજૂર છે કે છે, પણ અમારી વાતનું એક પાલન કરવું પડે કે છે. ખબરનો પોર થાય બાળ ફરી આવીને ઉભો રહ્યો એટલે શેષનાગ બોલે, બેટા મારી દીકરીઓના તારી સાથે લગ્ન કરવું, પણ મારી દીકરીઓ કે એ એક તારે ભેટ કરવી પડે કે તો તારી હારે લગ્ન કરું. ઘડી ઘડી ખબર્યું નીલ લાજે ભેરી
ક્ષમા મારા બાળક રે તને જાય મારી વેઠ બતાવવાની કહેશે કહેશે કે બેટા હાલ હું તારા ભેળીશું. બાળપરી બોલે હે બાપુ શું વેટ કરવાની છે કહેશે કે ઢાકા બંગાળની અંદર ઢાકા માળીના બગીચામાં હસતા ફૂલને બોલતા પાન છે એ લઈ અને હોળમાં દિવસે અહીંયા હાજર થાય તો તમારી સાથે લગ્ન થાય, નકર તમારો બોલ જ્યો ને અમારો વાલ જ્યો કહેશે. એ કશો વાંધો નહીં. ઢાકા બગાડ નો માર્ગ ફેંકી લીધો. એ ઢાકા બગાડ ના માર્ગે બે ફટ ઘોડો નાઠો જાય છે. ઈ માર્ગમાં ઢોંઢિયા રાખાની દીકરી સખવા ફરી બેઠી બેઠી વાળ વળવતી હોય અને સખવા પરીની નજર બાળપરી ઉપર પડે, બાળપરીની નજર સખવા પરી ઉપર પડે, સખવા પરી ભોંયરામાં ધુપકો મારી જાય અને ઉપર 70 મણની સલાહ વળી જાય. આંગળીને વાટ દઈ અને જ્યાં પાવાની દેવીનું નામ લઈને ત્રણ તરસ્કા નાખે તા સલાહ આગી થઈ જઈ અને ભોંયરામાં ઉતરે એટલે સખવા પરી ઘૂમતો તાણીને એક બાજુ ઉભી રહી. હે રાધન કહેશે મારે ઓરી ગાગરના વ્રત છે, નર પુરુષનું મોઢું ધોતી નથી, બાંધેલા કુવાનું પાણી ઉઠીથી નથી. અઘોર જંગલની માલપા તું કોરી ગાગરના વ્રત રહેસ, અહીંયા તારો ભેટો કેવી રીતે થાય પણ મને વાત કર તો તમને મેળવી આપું કહેશે. સખવા ફરી વાત કરે હે રાધા, ત્રાંબાવટી નગરીની અંદર રાધા રૂપસિંહ રાજ કરે છે અને એની અણમાનેતીનો બાળ ફરી હોય તો એના મારે વ્રત છે કહેશે. તુમાન લાગી તુમાન તુમાન લાગ્યું, લુણ ભયા લુણ ભયા જન પાણીએ પાણીએ ભળી ગયાલું, જેમ પાણીએ ભળી ગયાનું. સખવા પરી રાજી રાજી બની જાય છે, બાળપરીની સેવા કરે છે. બાળપરી પૂછે હે સખવા પરી, અહીંથી તને લઈ જવી હોય તો કેમ લઈ જવાય, કારણ કે ઢૂંઢિયો રાખો બાર બાર ગૌ માથે માણા ઘોર રહેવા દેતો નથી અને એ આપણને મારી નાખી દે છે. આજે મારા બાપુજી આવશે એટલે એમનું મોત ક્યાં છે હું પૂછી લઈશ કે હા
નો સમય થયો, ઘુડિયો રાખો આવે સખવા કરીને વાત કરે રી રૂડિયો રાખો આવવાનો ટાઈમ થાય એટલે બાળપરીની મીણની માગ કરી અને ઘોડાની મીણની માગ કરી અને મોભારે સોટાડી દે શીખવા ફરી. રૂડિયો રાખો આવીને પૂછે, હે બેટા મને આ કોઈ મનુષ્યની ઘાણી આવે છે? કહેશે કે બાપુ આયા મનુષ્ય કોણ છે મારા સિવાય? ઢૂંઢિયા રાખવાની સેવાયું કરે છે, માથામાં જોતા જોતા આંખમાંથી આવડા પાડવા માંડી એટલે ઢૂંઢિયો રાખો સખવા ફરીને પૂછે, બેટા તને શું દુઃખ પડ્યું? કહેશે સખવા ફરી જેવી વાત કરે, હે બાપુજી બાર બાર ગૌ માથે તમે સારો સરવા જાઓ, નથી તમારા પણને કઈ કઈ થયું હોય તો આ જંગલની માલિકા મારું કોણ છે? કે રૂડિયો રાખો બોલે, બેટા મારું મોત નથી. કેસે સખવા પરી શું વાત કરે, હે બાપુ જલીમાં એ સર્વે જવાના. કેસે ઢૂંઢિયો રાખો બોલે, મારી દીકરી મારું મોત એવી રીત ન થાય. કેસે મારું મોત કેવી રીતે છે? ત્રાંબાવટી નગરીની અંદર રાધા રૂપસિંહ રાજ કરે એ અણમાનિતીનો બાળપરી હોય તો એના ભાગલે પાવાની દેવી છે એ મને મારી હકે, કારણ કે આ ભોંયરેની માલપા હાથ ભોંયરા છે. પહેલા હાથ તાળસા આવે પછી હાથ લાગણીઓ આવે, એક એક ઝટકે હાથ તાળસા વાઢી નાખે, એક ઝટકે હાથ લાગણીઓના માથા વાઢી નાખે, પછી હાથમાં ભોંયરે હવા હો પોપટના પાંજરા છે, એ પાંજરામાં મારું જળું પાંજરું છે. કહેશે અને એ પોપટને મારે તો હું મરું, એ બાળપરી સિવાય કોઈ મારી શકે નહીં. કહેશે સખવા પરી બાળપરીને ઘોડાને ઉતારે છે એટલે બાળપરીને વાત કરે, હે સ્વામિનાથ જો તમે ત્રાંબાવટી નગરીના રાજા હોય, તમારા ભાગલે પાવાની દેવી હોય તો આ હાથમાં ભોંયરે ઉતરો. કહેશે બાળપરી આરાધના કરે, એ મારી પાવાની દેવી મારી ઘડી ઘડી લાવે ઘરની હિરણરી મારી પાવાના રાધજી દી બાળપરી જ્યાં ઓશિયાળો સુવાસો કાઢે આવી ઉભી રહી, ક્ષમા મારા બાળપરી શું કામ પડ્યું? કહેશે કે મારે હાથમાં ભોંયરે જવાનું છે અને આ ઢૂંઢિયા રાખવાની દીકરી હારે મારે એક પ્રેમ બંધાણો છે અને ઢૂંઢિયા રાખાને મારે મારવાનો છે. કહેશે કે હાલ બટા હાથમાં ભોંયરે હું તારા ઘેડી આવું. આગળ હાલે એટલે હાથ લાગણીઓ લહેરા હાલે, તલવારનો ઝટકો કરે હાથ લાગણીઓના માથા વાઢી નાખ્યા, પોપટના પાંજરે જઈ બાળપરી ઉભો રહ્યો હતા માં પાવાની દેવી ભાગલેથી થઈ ગઈ.
બાળ મરી વિચાર કરે મરી દોયડાયું વાકરી હાથમાં ભોય રે ઉતર્યો મને વિશ્વાસ વેડી છે ગાંધી બની સાની ગોધારણ બની સાની અમારે એકલ દાડવાનો ગાતી મટી સાની મળી તારી માથે વિશ્વાસ કરી હું હાથમાં ભોયરે ઉતર્યો મને વિશ્વાસીને વેડીશ નહીં કહેશે હમણે ઢૂંઢિયા રાખાને ખબર પડશે તો મને મારી નાખશે ભાગલો રે ધોરી મરી ઘડી ઘડી ખબર્યું લેનારી મરી પવાના રાધગી નબળો નિહાતો તને હમો લાગે ઉશિયાળું યા હુડું તને અળગું લાગે મેરી પાવાઈ દીદી ઓશિયાળો નિહાકો નીકળ્યો નબળું આહુડું પડ્યું માં પાવાની દેવી આવી નીકળે મારા બાળ ફરી પોપટનું પાંજરું બતાવું પણ મારી બોલીનું શું થાય કહેશે માડી તારી બોલી મારા બસ કે ગમે એટલી રાણીઓ મારે થાય પણ જ્યાં સુધી નવરંગો તારો માંડવ ન નાખું ત્યાં સુધી હું ઘરવાસ નહીં ભોગવું કે સુધા આ મારો કોલ છે પાંજરું લઈ પાંજરા માંથી પોપટ કાઢીને જ્યાં પાંખ ભાંગે ત્યાં ઢૂંઢિયા રાખવાનો હાથ બીજી પાંખ ભાંગે બીજો હાથ ભાંગે પગ ભાંગે ત્યાં ઢૂંઢિયા રાખવાના પગ ભાંગે ઢૂંઢિયો રાખો જે મહાડું વાદળું સીડ્યો એમ નાઠો આવે નકરું ધળ નાઠો આવે બાપા મસ્તક જુદા કરી નોખા નોખા નાખે તા ભેગા થઈ જાય માં પાવાની દેવી બોલી હે બાળપરી ધડ મસ્તક અલગ કરી અને પાવાની દેવીના નામની લી માર કહેશે ધરતી મસ્તક જુદા કરી જ આમ પાવાની દેવી નામની લી મારે ઢોંડિયો રાખો મરી જાય છે સખવા પરીને ત્યાં મેકી અને વાત કરે કે વળતા હું તને લેતો જઈશ અને હું ઢાકા માળીના ફૂલ લેવા જઉં છું કે વાત કરતા વાર લાગે ઢાકા બગાળમાં બાળપરી પોકે છે
જ્યાં ઢાકા માળીનો બગીચો, માવન બજારો, અવળા હવળી બજારો, બગીચાની અંદર જાય તો નીકળવાનો માર્ગ મળે નહીં, અને હસતા ફૂલને બોલતા પાન લેવા જાય છે. આરાધના કરે મારી મવાઈ, મારી કામરો દેહના ના કાયની દેવી, મારી લાગ્યાના લાગણી ઉતાર નરી, મારી રવાની ખોલી લે નરી, ચાંદે મારી પવાના પાલની દેવી. જ્યાં પાવાની દેવીને યાદ કરે આવીને ઉભી રહી, ખમા મારા બાળપુરી, હાલ તારા ઘડે શું કહેશે? ઢાકા માળીના બગીચામાં જઈ હસતા ફૂલ અને બોલતા પાન લઈ, અને ઢાકા માળીના હાથમાં લખે છે કે બે ફેરા ફરીને જઉં છું, અને બે ફરવા હોય તો અમારી ત્રાંબાવટી નગરીમાં આવજે કે, આટલું કહી અને ઘોડા માથે પ્લાન માંડે છે. ઘોડા માથે પ્લાન માંડી, શેષ નો શેષ નાગ નો મહેલ નિહાળી લીધો, મારી નિહામલ્યું રે, બાળપરી વિચાર કરે કે સમય ઝાઝો થઈ ગયો છે, હવે પાછો પહોંચી શકું તો સારું છે, પણ ઘોડો હોય તે વિચાર કરે છે બાપા. એ શેષનાગના રાફડા કોટ બે ફટ ઘોડો નાઠો આવે છે, વાવાઝોડું વરાત તો કોઈ પાર છે નહીં, અને બાળપરી ઉપર શિંગડું થઈ જાય, તાજે ઠરી જાય છે. રાતનો સમય થઈ ગયેલો ઘણો, ભાડાના ડાબલા જ્યાં દરિયાના બેટમાં ખખડ્યા, શેષનાગની નાની દીકરી મોતાવંતી પડી પડી જાગે છે, બાળપરીની વાટ જોવે છે, ઊભી થઈ અને મોટી બહેનોને જગાડવા માંડી, બહેનો જાગો કહે છે, મને એવું લાગે છે કે બાળપરી આવ્યો લાગે છે. બહાર નીકળી જોવે વિશાળ ઘોડો ઊભો છે, અને બાળપરી ઉપર હિમમાં આવેલો ફરી જેલો છે, હેઠો ઉતારી પોતાના મહેલે લઈ જાય, સેવા કરે છે. બીજા દિનો સમય થાય, શેષનાગ પોતે ચાર ફેરા ફેરવી અને પોતાની દીકરીઓ બાળપરીને હારે વરાવે છે, એક રથ ભરી ક્રિયાવર આપે અને જાજી વંશથી વિદાય કરે છે. પણ બાળપરી પૂછે, હે બાપુ, આ અદબ જાળવું કેવી રીતે બને? કે હાથમાં જંત્રી લઈ જંત્રીના ત્રણ ટપોરા પાડે અને મરણ ગુપ્તીનો ઘા કરે, રથના પૈડા માથે સડી રૂપાવંતી અવળી ખોળા નાખી પડે, તાર રૂપાનું ફળ થાય. તંત્રીના ત્રણ ટપોરા પાડે, મરણ ગુપ્તીનો ઘા કરે, તા હોનાવંતી અવળી કોળા નાખીને પડે, તા હોનાની ડાળ્યું થાય. તંત્રીના ત્રણ ટપોરા પડે,
મરણ ગુપ્તી નો ઘા કરે તા લીલાવંતી અવળી કોળા નાખીને પડે તા લીલા પાંદડા થાય તંત્રી ના ત્રણ ટપોરા પડે મરણ ગુપ્તી નો ઘા કરે મોતાવંતી અવળી કોળા નાખીને પડે તા મોતી ના ઝમતા થાય તા બાળનાથ બાવો બાળ ગોપાળ બની નાસવા લાગે બાપા બાળ પરીને આનંદ નો કોઈ પાર નથી. શેષનાગ વિદાય આપે છે ત્યાંથી બાળ પરી અને શેષનાગ ની ચારેય દીકરીઓ હાલતા થઈ જાય છે. હાલતા હાલતા જ્યાં દુતારા ઠગારાની નગરી આવી એટલે બાળપરીને વર્તો આવ્યો કે અહીંયા મારા ભાઈ ધાનસિંહ ને માનસિંહ ખોવાણા છે. મર્યું છે મૂળિયું નો માલવી મરી પાવાની દેવી પાસે પાડોશી હોય હગુ લાખે ભી મળે મેરી રી 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 આ જગતની માલપા મારા માડી દાયા વીર દાનસંગ ના માનસંગ ખોવાણા છે. હે માં માં પાવાની દેવીને આરાધના કરે છે. જે જગ્યાએ દાનસંગ માનસંગ ને બાળ પરી બેઠા હતા અહીંયા આવી રથડા સોડ્યા ભૂતારા ઠગારાને ખબર્યું પડી કે તળાવની પાળે કોઈ રાજવી આવ્યા છે. ભૂતારો ઠગારો તળાવની પાળે આવીને બાળ પરી પાસે ઓળખાણ કરે છે. બાળ પરીને પોતાના ઘેરે લઈ જાય મહેમાન ગતિઓ કરાવે ઉતારો ઠગારો આવી વાત કરી બાળ પરીને પોતાના ઘેરે લઈ જાય. નાગર મોચુના પાણી મેકી નવરાઈ ધોરાઈ 32 ભાતના ભોજન પીરસી જમાડી ઢોલિયો ઢાળી મૂડા હાથ ગાડલું નાખી બાળ પરીને બિરાજમાન કરે છે અને હેઠે સોપાટીઓ માંડી એટલે બાળ પરીને ખબર પડી કારણ કે આ ધુતારા ઠકારાનું આ કપટ લાગે છે કે પૂછે મારા બીજો આ શૈલી રમતું માંડી ભૂતારો ઠગારો વાત કરે આ મદાનગી ખેલ છે કે છે આમાં કાયર માણાનું નહીં કામ. તમારે રમવું હોય તો ત્રાંબા પત્રે લેખ કરવા પડે કે છે જો અમે હારવી તો તમે વેકો અહીંયા અમારે વેકી જાઓ અમારું ઘર વખરી માયા મિલકે તમારા ખાતે અને તમે હારી જાઓ તો અમે વેકવી અહીંયા તમારે વેકી જાઓ અને તમારું આ માયા મિલકત બધું અમારા ખાતે કે છે. માડી ભૂતારા ઠગારા હારે ને શરત રાખી છે કે છે કે બેટા તારી જીત થશે પણ સુરતા મારી સામું રાખજે અને મારી બોલીનું પાલન કરજે કે છે. જો નાખવાનો ટેમ થાય દુતારા ઠગારની બે દીકરીઓ કમળાવંતી ફૂલવંતી જેનું નામ તુરી રી રી
ચકાચાર સજી, એક જમણી બાજુ એ બેઠી, એક ડાબી બાજુ આવી બેઠી. પણ બાળપરીની નિયત સુરતા માં પાવાની દેવી હામું છે, અને જેના ઘરમાં શેષ નાગની દીકરીઓ બાપા મોઢું જોવે તા માયા સડે એવી ચાર રાણીઓ છે. ઉલાળી અંકાય જાય વાળી નકમાં હમાય ચાર દેશોના વા વાય તા ભાંગી ભૂકો થઈ જાય. અન્ન પાણીના જેને આંકડા પડે આવી શેષ નાગની દીકરીઓ બાળપરીના ઘરમાં છે, એની નિયત ન બદલાયો. ભાગલે બાળપરીની જીતથી ધુતારો ઠગારો હરી જ્યારી બાળપરી બોલે, હે ભાઈ ધુતારા ઠગારા, તમારી માયા મિલકત મારે જોતવી નથી, પણ મારા ભાઈ દાનસંગ માનસંગને ચા મે ક્યાં કહેશે. ધુતારો ઠગારો બોલે, હા ભાઈ દાનસંગ માનસંગને કાંચીના ઘેરે વેગી નાખ્યા છે કે લઈ આવો. દાનસંગ માનસંગને લાવે, દાનસંગ માનસંગને હાથ હાથના દાઢા સડી ગયા છે, દુઃખનો કોઈ માપ રહ્યો નથી. બાળપરીને ભાળી અને ગળે બધ ભરી જાય, ભાઈ અમારી માથે દુઃખના વાદળા વળી ગયા કે છે. બાળપરી દાનસંગ માનસંગ ને દિલાસો આપે, ભાઈ હવે કોઈ દુઃખ નથી, અજબ ઝાડવું હું લાવ્યો છું કે છે. ઈ ઉતારા ઠગારાની દીકરીઓ કમળાવંતી ફૂલવંતી દાનસંગ માનસંગ અરે વિવાહ કરી અને ત્યાંથી વિદાય લેશે. એ લીલાગર ઘોડિયું અશોભતા હતા એ ઉતારી શોભતા પહેરાવી, જે એમનું ઘરેણે ઘાટા હતા એ આપી દીધું, અને દાનસંગ માનસંગને બાળ ફરી તળાવની પાળે આવી રથડા લઈ અને હાલતા થઈ જાય છે. અઘોર જંગલ ની માલપા માર્ગે રથડા હાલ્યા આવે છે, પણ સાંજનો સમય થયો, રાત વિસામો કરવાનો ટાઈમ થયો, એટલે રથડા છોડી રાત વિસામો કરવાનો નિર્ણય કરે છે. દાનસંગ માનસંગ પૂછે છે, ભાઈ બાળપરી આ અજબ ઝાડવું કેવી રીતે બને કે છે. બાળપરી તો વિશ્વાસી માણસ હતો, અજબ ઝાડવું બનાવી દાનસંગ માનસંગને દેખાડે. દાનસંગ માનસંગ વિચાર કરે છે કે આવી રાણીઓ બાળપરી લઈ જશે, એથી પછી અડધું રાત લઈ જશે કે છે, એટલે આપણે બાળપરીને ગમે એમ કરીને મારી નાખવું પડે કે છે. રાતનો સમય છે, બાળપરી નિંદ્રાવશ થઈ ગયો છે. દાનસંગ માનસંગ કેડમાંથી કટાર કાઢે અને બાળપરીને ઉપર ચડી અને મારી નાખવા જાય. દાનસંગ જ્યાં કટારનો ઘા કરવા જાય એટલે માનસંગ કહે છે, ભાઈ દાનસંગ આને આપણી માથે વિશ્વાસ કર્યો કે મારી ના નાખીશ, પણ આના આંખીના લોચન થોડી અને પડ્યો મેકવી આને કોઈ જનાવર મારી નાખશે કે છે. શેષનાગની દીકરીઓ બોલે, મારા સ્વામીનાથ એકદાન બોલો
તો દાનસિંહ માનસાંગ ની રખેલી ઢગલિયું કરી નાખવી કે છે. બાળ કરી બોલે, ગાંડી ફાસ્યો નહીં કે છે, ગમે એમ તો મારા મારી જાય આપ ભાઈ છે કે. બાળ પરી લઈ ભોરત ગલ માર ઝળતો મીલી તાલસગ માનસગર થડાલી તાબા વટી નગરી નો માર જલી ધોરી. ગોરદ ગલ માં બાળ પરી કલપ ના કરે મારી પાવા દીદી હે મારી તને દાદા દહના મને અજબ જાડવું દેવરાયું ઈથી બાકી રહ્યું તું મારા ભાઈ મને પાછા દેવરાયા કે છે. હવે હું મરી જાઉં તોય મને ગત ખેદી છે તને દાદા દહના. પણ એક અગવત રહી કે તારો માંડવો હું ન નાખી ગયો અને એ તારો મરડો ન બનાવી ગયો. ઓશિયાળું આહુડું પડ્યું બાળપરી પાયા આવી લીધી રહી. મારા બાળપરી તને દાજી ખમાયું કે છે. વડાને વકર ન હોય આટલી આટલી તારી માથે વેપ્યું પડી તોય છતાં તે ધર્મ નો સૂચ્યો છે. જ્યાં માં પાવાની દેવી માથે હાથ મેકે ત્યાં દીવા જેવી આંખીઓ બને છે અને બાળ ભરી પોતાના ઘેરે આવે. હાથમાં જોવે તા હાથમાં લખેલું કે હું ત્રાંબાવટી નગરી નો રાજા રૂપસિંહ નો દીકરો અણમાની તેનો બાળ ફરી હસતા ફૂલ બોલતા પાન લઈને તારા બગીચામાંથી જઉં છું. બે ફેરા તારી હારે ફરીને જઉં છું. બે ફરવા હોય તો મારી ત્રાંબાવટી નગરીમાં આવજે કે છે. મયાવીર ઢાકા માળની ઉછી થી પડે વાદળી બની દીકરી વાઇટ જોતી હોય બાળ પરીની અધર નજર કરે તા ઢાકા માળીને જતા સોય ઉશી થઈને પડી બાંસડી બની અને ચા ઢાકા માળીને ભેગી થઈ બાપા. ઢાકા માળીને પૂછે એ મારી બેનડી ચાં જાવશો કે છે. કે બાળ પરી હસતા ફૂલને બોલતા પાન લઈને જોશે એટલે હું ત્રાંબાવટી નગરી જઉં છું. સખવા પરી બોલે, બેન મને દિલાસો દઈને જોશે કે હું વળતા તને લેતો જઈશ પણ હજુ પાછો વયો નથી કે છે. એ ત્રાંબાવટી નગરી આપણે જાવી કે છે. ત્રાંબાવટીના સીમાડે આવી ઉતર્યું વજાની ભરેલી ઢાકા માળે આગિયો ભેકાર મેક્યો. ત્રાંબાવટી નગરીમાં ઢેસણ ઢેસણ આમાં ખોયલા કરી નાખ્યા. પણ દાનસંગ માનસંગ રાજની માલપા અદબ ઝાડવું બનાવે પણ ગળે કાળા કોઢ મટતા નથી. આંખીનો અંધાપો મટ્યો પણ ગળે કાળા કોઢ મટ્યા નહીં. કારણ કે હજેવા મંતર બાળ ભરી પાયે હતા. આ શું કે છે ને કે આપણી નગરી રહી જગી જશે. વાત કરો કે બાપુ અમને ખબર નથી આ અજબ ઝાડવું બાળપરી લાવ્યો તો કે
માળ ફરી ગયા છે કે આંખના લોચન પડી અઘોર જંગલની માલપા પડ્યો નહીં તો હે તમારું સારું થાય. મારા દીકરા આ શું કે છે આપણી ત્રાંબાવટી નકરી છે કીધી છે બાળ પરી જઈ ઢાકા માળા ને પાયા આજ્યો ઢાકા પાછો ફેવરાવે છે રાજમાં જઈ અદબ જાળવાની વાત કરે છે. અદબ જાળવું હજેવા મંતર ભણી અને અદબ જાળવું બનાવે આંખનો અંધાપો ગળે કાળા ગોઢ મટી જાય અને માં પાવાની દેવીની વાત કરે છે રાધા રૂપસિંહ. અણમાનીતી અને માનીતી જેજાવંતી અને મેનાવંતી રાજી રાજી થઈ જાય છે. જેજાવંતી મેનાવંતીને ગળા બંધ ભરી અને પછી આનંદનો કોઈ પાર રહેતો નથી અને માં પાવાની દેવીનો નવરંગો માંડવો નાખે છે અને માંડવાની શોભા જેમ કુંભનો મેળો હોય એવી અઢારે વર્ણનો મેળો એ ત્રાંબાવટી નગરીની અંદર ભેગો થાય છે અને ભૂવા ધૂણે છે. મરી ડોઢી હું માંગી લે મારી ઢુડિયા રાખીર ખુજી
ये हीरो नवेदे
પવાની પાલમા, બાજી માર્યા પવાની પાલમા, બાજી માર્યા પવાની પાલમા. એ મિત્રો વસ્તી હાટું થઈ અને માતાજી જેટલી કસોટી કરે છે જેટલું દુઃખ વેઠે છે, આપણે પ્રખ્યાત સાયલા, સાયલાની માલપા ભગા દાદાની મેલડી કહેવાય છે. દાદા ભગાને માથે દોણું લઈ મયારણનો વેશ લઈને અને માતાજી દૂધ પાવા જાય છે બાપા. અરે દૂધ પીલે મારા ભગ માલા હું મેલડી મયારણે બની, મયારણે બની. દૂધ પીલે મારા ભગ માલા હું મેલડી મયારણે બની, મયારણે બની. દૂધ નથી પીવા મારી દેવી મને દૂધ ખારા લાગે, મને ખારા લાગે. દૂધ નથી પીવા મારી દેવી મને દૂધ ખારા લાગે, મને ખારા લાગે. સાયલાના રાજા ને પડચો બતાવો, ભુણાવું રાજને આખું રજવાડું. અરે દૂધ પીલે મારા ભગ માલા હું મેલડી મયારણે બની, મયારણે બની. દૂધ પીલે મારા ભગ માલા હું મેલડી મયારણે બની, મયારણે બની. સિંઘડીએ રૂપા પાવોલીએ, અરે સોના સિંઘડીએ રૂપા પાવોલીએ. સંધણે સણગારી લાવો આંગણીએ, સંધણે સણગારી લાવો આંગણીએ. અરે દૂધ પીલે મારા ભગ માલા હું મેલડી મૈયારણે બની, મૈયારણે બની. દૂધ પીલે મારા ભગ માલા હું મેલડી મૈયારણે બની, મૈયારણે બની. માયે વાજી હમો વાદ માંડ્યો, રમાયે વાજી હમો વાદ માંડ્યો. માયે વાજી હમો વાદ માંડ્યો, માયે વાજી હમો વાદ માંડ્યો.
બાપાની ગાય માતની મેલડી માતની ભગા દાદાની ગય તેત્રીઓ માતની શ્રોતાજન ભાઈઓ તથા બહેનો, આ સીડી કેસેટ મહાકાળીની મહેર રાજા બાળપરીની વાર્તા રજૂ કરાઈ મારું મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન દ્વારા. વાર્તાના માંડનાર અને ગાયક હતા શ્રી રઘુભાઈ રૂપાભાઈ મીઠાપરા, ગામ મીઠાપર. ડાકલાના વગાડનાર શ્રી મહેશભાઈ ચંદુભાઈ મીઠાપરા. બેન્જોના વાદક હતા શ્રી વસંતભાઈ કેશુભાઈ ભજવિયા. ઝાંઝના વાદક હતા દિનેશભાઈ કેશુભાઈ ભોજવિયા અને જયંતિભાઈ રૂપાભાઈ મીઠાપરા. આયોજન અને સંચાલન કર્યું શ્રી જગસિંહ નાગજી ઉગરેજી. આપ સૌ સાંભળનારને